સાંભળવા જેવો તો વાત સાચી છે. રામની સરખામણીમાં બધી સંપત્તિ, કીર્તિ, સેના, ભાઈઓ, કુટુંબ બધું મારી પાસે મોટું છે, પણ આજે પરાજય તરફ જાઉં છું ને, એનું એક જ કારણ છે કે એને એના ભાઈ માટે થઈ અને રાજપાઠનો ત્યાગ કર્યો, અને મેં રાજપાઠ માટે થઈ મારા ભાઈનો ત્યાગ કર્યો, એટલે આજે હું પરાજય તરફ છું. બાપ, એ ભાઈની તાકાત છે. આજે એના ભેગો એનો ભાઈ છે, મારા ભેગો મારો ભાઈ નથી. એ ભાઈની તાકાત છે બાપા, કારણ કે દશરથ નો દરબાર અને ઇન્દ્રજ ની આશા કરે, પણ આજે મારા ભાઈ ભાઈ વિના નો બેકાર, એ મને કડવું લાગે કાગડા. બાપ, મોટી સંપત્તિ છે હો. હા, આ અમારા આ ભાઈ છે ને, આ અમારો વિહામો છે. એટલે એક ફરમાઈશ છે, રામચંદ્ર ભગવાન લક્ષ્મણજીને મૂર્છાવે છે, લક્ષ્મણજીનું મસ્તક ખોળામાં રાખી અને અખિલ બ્રહ્માંડનો માલિક ભાઈ 14 લોકનો નાથ હોય જે રુદન કરે છે, આંખમાં આવણા છે, કારણ કે એને તો સત્તા હતી એને બેઠો કરવાની. બાપ, એક દ્રષ્ટિ કરે ને ત્યાં બેઠો થઈ જાય એવી ક્ષમતા ધરાવતો હતો રામ. પણ એને જગતને કંઈક બતાવવું હતું કે ભાઈ માટે થઈ અને ભાઈના હૃદયમાં કેવો પ્રેમ હોવો જોઈએ, કેવો ભાવ હોવો જોઈએ, કેવો સ્નેહ હોવો જોઈએ, જગતને કંઈક જીવી અને કંઈક વર્તન કરીને બતાવવું હતું બાપ. ત્યારે રામચંદ્ર ભગવાન લંકાની ભૂમિ ઉપર લક્ષ્મણજીનું મસ્તક ખોળામાં છે અને વિલાપ કરે છે, રુદન કરે છે, શું કહે છે, હે ભાઈ રે વિનાની, બંધુ રે વિનાની, તૂટી મારી જોડી રે, ભાઈ રે વિનાની, ભાઈ રે વિનાની, બંધુ રે મારી